સુરત રેન્જની આરઆર સેલની ટીમે પલસાણા તાલુકાના ઇટાળવા ગામના ગેસ્ટ હાઉસમાં રોયલ ચેલેન્જ અને દિલ્હી કેપિટલ વચ્ચે રમાઈ રહેલ આઈપીએલ ક્રિકેટ મેચ પર હાર જીતનો સટ્ટો રમી રહેલ એક સટોડિયાની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરી પોલીસે પકડેલા સટોડિયા પાસેથી એક લેપટોપ, બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી રૂપિયા 20,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભારતમાં હાલ આઈપીએલનો ક્રેઝ ખૂબ જ પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે અમુક આઈપીએલના પ્રેમીઓમાં આઈપીએલ મેચનો અનેરો ક્રેઝ જોવા મળતો હોય છે. ત્યારે બીજી તરફ આઈપીએલ મેચની રાહ જોઈ રહેલ પ્રેમીઓ કંઈક અલગ રીતથી આઈપીએલ મેચને નિહાળતા હોય છે, જેમાં તેઓ મેચ વચ્ચે કોની હાર જીત થશે તે અંગે લોકોમાં સટ્ટા રમાડતા જોવા મળે છે અને અમુક લોકો પૈસાની લાલચમાં આવીને સટોડિયા પાસે આઈપીએલ ટીમની હાર જીત ઉપર પૈસા દાવ ઉપર મૂકતા હોય છે, જે ખરેખર ગંભીર સાબિત થઈ શકે છે, જેને લઈને ગુજરાત પોલીસે સટ્ટા ઉપર પ્રતિબંધ લાદ્યો છે, જેનું અમલીકરણ કરવા માટે સુરત રેન્જ આઈજીની આરઆર સેલની ટીમ મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારના પલસાણાથી સુરત જતા સર્વિસ રોડ પર ઇટાળવા ગામની સીમમાં આવેલ સૌરાષ્ટ્ર હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં એક ઈસમ લેપટોપમાં સટ્ટો રમી રહ્યો છે. જે બાતમીના આધારે ઇટાળવા ગામના સૌરાષ્ટ્ર પટેલ એન્ડ ગેસ્ટ હાઉસમાં છાપો મારી સટોડિયાની ધરપકડ કરી હતી.